Thank you.
સ્વાગતમ. આડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, આડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કાંઈ નથી, એ તો છે પગલા વસંતના. પુષ્પોની શોભા અને સુવાસને શણગારનાર, ફાગણ માસમાં વાતા વાસંતી વાયરાની ભેળા, કેસરવર્ણા કેસુડાઓ અને ડાળીઓ પર ફૂટી નીકળવા મતી કુણી કેસરભીની કૂંપણોની વચ્ચે આ સગડી જીવસૃષ્ટિ ઉપર પોતાનો પ્રભાવ અને સૌંદર્યને વેરતી આ મનમોજીલી પ્રકૃતિની સંગાથે અનુપમ મિશન સંલગ્ન નડિયાદ વિદ્યોતેજક મંડળ સંચાલિત યોગી વિદ્યાપીઠ નડિયાદ વિદ્યોતેજક મંડળ સંચાલિત વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત શબ્દ સાથે સકપણ ધરાવનાર શાક્ષર નગરી નડિયાદના આપ સૌ સુજ્ઞજનોને આવકારતા ધ્રુવી ઘનશ્યામભાઈ મહેતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. શારદા મંદિરના સ્થાપક અક્ષર નિવાસી શ્રી દિનકરરાય પંડ્યા સાહેબ, અક્ષર નિવાસી પૂજ્ય વિમુબેન પંડ્યાના અથાગ પ્રયત્નથી નડિયાદના લખાવાડમાં શારદા મંદિરના પાયા નંખાયા. શાળાના અધ્યક્ષ સ્થાપકોની દિવ્ય ઉપસ્થિતિ વચ્ચે તેઓએ આપેલા આશીર્વાદથી શારદા મંદિરે મેળવેલી સિદ્ધિઓ અને સન્માનોની આ વર્ણથંભી વિકાસ યાત્રાને 50મા વર્ષે સુવર્ણ જયંતિ મહોત્સવ રૂપે આપની સમક્ષ રજૂ કર્યા બાદ મિશન ડાયમંડની તૈયારી માટે નવા સોપાનો, નવા આયામો અને નવી સિદ્ધિઓને સર કરવા દિવંગત સ્થાપકોના મળેલા નવા જોમ અને જુસ્સાથી આયોજિત શારદા મંદિરના આ 51મા વાર્ષિકોત્સવમાં આશીર્વાદ આપવા પધારે પરમ પૂજ્ય સંત ભગવંત સાહેબ દાદાના ચરણોમાં વંદન સહ હું ધોરણ 9 નો વિદ્યાર્થી આપ સૌ ગુરુ વિશેષોને આવકારું છું. શારદા મંદિરના આંગણે ઉજવાઈ રહેલ આનંદ ઉત્સવમાં આપ સૌ નગર નડિયાદના મહેમાનો માટે હું કહીશ કે અમારી તો ઋતુ જ તમારા પર નિર્ભર હોય છે, અમારી તો ઋતુ જ તમારા પર નિર્ભર હોય છે. તમે મળો તો અમારે વસંત વસંત ને વસંત જ હોય છે. કેસરવર્ણા ફાગણ અને વહલી વસંત ઋતુના પગરવ સાથે પ્રકૃતિની ગોદમાં આયોજિત શારદા મંદિરના 51મા વાર્ષિકોત્સવ પ્રસંગે પધારેલ અનુપમ મિશનના અધિષ્ઠાતા સંત ભગવંત ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજી તથા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન પરમ પૂજ્ય શ્રી પરેશભાઈ સાહેબને અમે શબ્દ ભાવથી આવકારીએ છીએ. મિશન ડાયમંડના ધ્યેયને પામવા સદા તત્પર એવા શારદા મંદિરના વિદ્યાર્થીઓ સ્વથી લઈને સર્વસ્વના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે તેનું લક્ષ્ય છે. શારદા મંદિરના આ વાર્ષિકોત્સવમાં પધારેલ અનુપમ મિશનના વ્રતધારી સંતો, ગુણાતી જ્યોતના વ્રતધારી સંત બહેનો, ઇફકો પરિવારના સૌ સભ્યો, પૂજ્ય દિનકરરાય પંડ્યાના કુટુંબીજનો, સાક્ષર નગરીની આ ભગિની સંસ્થાઓના આચાર્યો, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુનિલભાઈ પંડ્યા સાહેબ, બાલવાડી અને પ્રાથમિક વિભાગના આચાર્ય પૂજ્ય સરોજ બહેન, માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી રાગીભાઈ પટેલ સાહેબને શબ્દ તાલાઓથી આવકારતા હું કૌશલ અમિતભાઈ પટેલ આપની દિવ્ય ઉપસ્થિતિ માટે સૌને ધન્યવાદ પાઠવું છું. મિત્રો, અક્ષર નિવાસી થવું એટલે ઈશ્વરીય તત્વમાં ભળી જવું. અક્ષર નિવાસી થવું એ જીવનની સૌથી મોટી ઘટના છે. શારદા મંદિરના અક્ષર નિવાસ પામેલ સ્થાપકોની અત્રે દિવ્ય ઉપસ્થિતિની વચ્ચે તેઓએ આપે સંસ્કાર, શિક્ષણ અને તેમને તેમના જીવનમાં ઉતારી કીર્તિમાન શિખરો સર કરી આજરોજ અક્ષર નિવાસી શ્રી દિનકરરાય પંડ્યા સ્મૃતિ પુરસ્કારથી સન્માનિત થનારા શાળાના ગૌરવશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત વિદ્યાર્થીઓને અમે શબ્દ પિચકારથી રંગી તેમને આવકારીએ છીએ. અરે, જીવન આખામાં જેમને કદી વિસરાય જ નહીં એવા અમારા સૌના વાલા મમ્મી પપ્પા, કલા પ્રસ્તુતિમાં ભાગ લેનાર સૌ કલાકારો, દિગ્દર્શકો, ટેકનિશિયનો, વ્યવસ્થાપકો, સ્પોન્સર, અમારા પથદર્શક એવા ગુરુજનો, પત્રકારો, મારા સાથી સહાધ્યાય મિત્રો અને આમંત્રિત નગર નડિયાદના સૌ માનવ હૈયાઓને લીલાછમ પુષ્પોથી લીલુંછમ સ્વાગત કરું છું. ફરી એકવાર નગર નડિયાદની
શિક્ષણ સાથે સંસ્કાર સંવર્ધન કરતી સર્વોત્કૃષ્ટ શાળા શારદા મંદિરને આપણે તેમાં પધારેલ સૌ માનવ હૈયાને આવકારી તેના દીપ પ્રાગટ્યમની શુભારંભ કરી આપે તે માટે સંત ભગવંત ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદા, પૂજ્ય શ્રી પરેશભાઈ પરીખ સાહેબ, શ્રી અશ્વિન પૂજ્ય અશ્વિનભાઈ, શ્રી રઘીરભાઈ પટેલ સાહેબ, પૂજ્ય સુનિલભાઈ પંડ્યા સાહેબને અમે મંચ ઉપર સન્માન ભેટ લઈ આવવા હું પૂજ્ય સરોજબેનને વિનંતી કરું છું. દીપ પ્રાગટ્ય સમયે થતા મંત્રોચ્ચાર અને આ પરમ કૃપાળુ પરમાત્માના આ મંગલ આહવાનને આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. જેવા સાક્ષરો અને ઇન્દુ કાકા જેવા સેવાભાવીઓની આ નગર નડિયાદમાં છેલ્લા 50 વર્ષથી સંસ્કાર અને જ્ઞાનનો પ્રકાશ પાથરનાર આ શારદા મંદિરના વાર્ષિકોત્સવમાં મહેમાનોએ દીપ પ્રાગટ્ય વડે તેનો કાર્યક્રમનો શુભારંભ કરી આપ્યો તે આપણું અહોભાગ્ય. સૌ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થાય જો દિનનો પ્રારંભ પ્રાર્થનાથી તો શ્રેષ્ઠ દિવસ બની રહે પ્રાતઃ પ્રાર્થનાથી. સોનવર્ણા કિરણોથી ઉઘડતી પરોળ દિવસ આખાને રણિયામણો બનાવે છે ત્યારે આપણા આ કાર્યક્રમના ઉઘડતા પ્રભાતે ગુર્જર ભૂમિના ધોરણ 3-4-5ના બાળ કલાકારો આપણી સમક્ષ રજૂ કરવા આવી રહ્યા છે પ્રાર્થના, જેના શબ્દો છે હર તરહ હર જગા હર કહી પે હે. Ah, 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 ah.
तरफ हर जगह हर कहीं पे है हाँ उसी कानून हर तरफ हर जगह हर कहीं पे है हाँ उसी कानून हर तरफ हर रोशनी का कोई दरिया तो है हाँ कहीं पे
સુર અને સંગીતના સથવારે ઈશ્વરીય તત્વનું આહવાન કરી ધર્મ સંસ્કૃતિના આ વારસાને રજૂ કરી આપવા બદલ આપ સૌ કલાકારોને ખૂબ ખૂબ આભાર. આંગણ અતિથિના આગમનને વધાવતા સહર્ષ ઉદ્ગાર સરી પડે છે કે આજ ગુલાબ વેરતો જાઓ ને આજ ગુલાબ ધરતો જાઓ, આજ ગુલાબ વેરતો જાઓ ને આજ ગુલાબ ધરતો જાઓ. યાદગાર આ દિવસ છે તો સૌનું શબ્દ ભાવથી સન્માન કરતો જાઓ. શારદા મંદિરના વાર્ષિકોત્સવમાં પ્રસ્તુત થનાર આ કલા વારસાને નિહાળવા પધારે આપ સૌ ભાવક હૈયાઓને આવકારવા સ્વાગત ગીત રજૂ કરી રહ્યા છે ધોરણ 2ના બાલ કલાકારો. ગીતના શબ્દો છે સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત. કરેંગે સબકા સ્વાગત. સ્વાગ સે કરેંગે સબકા સ્વાગત. Karenge sabka swagat. Y'all ready to bring the riff back? Swag se karenge sabka swagat. કરેંગે સબકા સ્વાગત. સ્વાગ સે કરેંગે સબકા સ્વાગત. સ્વાગ સે કરેંગે સબકા સ્વાગત. અભિનંદન અભિનંદન અભિનંદન.
હૃદયની વિશાળતા, મનની સચ્ચાઈ અને ભાવની સચોટતાની સાથે સૌ ભાવકોને આવકારવા પ્રસ્તુત કરેલ સ્વાગત ગીતની જોરદાર રજૂઆત માટે સૌ બાળ કલાકારોનો ખૂબ ખૂબ આભાર. હવે સભાગારમાં બેઠેલા માનવંતા મહેમાનોને મંચ પર લઈ આવવા હું પૂજ્ય સરોજબેનને વિનંતી કરું છું. આજના આ આનંદ પર્વની ભવ્યતા જોઈ કહેવાનું મન થાય છે કે સફેદીમાં સંતાયેલા સાત રંગોની યાદ છે, સફેદીમાં સંતાયેલા સાત રંગોની યાદ છે, શારદા મંદિરના વાર્ષિકોત્સવમાં નવા જીવતરનો સાદ છે, નોખા જીવતરની અનુભૂતિ કરાવી દેતી સાંસ્કૃતિક પર્વની આ આનંદદાયક ક્ષણોની વચ્ચે ઉપસ્થિત માનવંતા મહેમાનોને આપણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત કલા મહોત્સવમાં ભાગ લઈ તાલુકા જિલ્લામાં પ્રથમ અને ઝોન કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવનાર શાળાની બેન્ડ પાર્ટી દ્વારા આવકાર્યા બાદ પુસ્તક રૂપી પુષ્પ આપીને તેમના આગમનને વધાવીએ. અનુપમ મિશનના અધિષ્ઠાતા ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાને પુસ્તક આપી આવકારશે ધોરણ 10 કની વિદ્યાર્થીની વાઘેલા શૈલી સંજય કુમાર. શૈલીએ બાલકંજી બારી નડિયાદ દ્વારા આયોજિત લોકવાર્તા સ્પર્ધામાં તાલુકા અને જિલ્લામાં પ્રથમ તેમજ ઝોન કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાળીઓના ગડગડાટથી વધાવી લેશો ગુરુ વિશેષના ભાવ સન્માનને. ફરી એકવાર તાળી બેન શૈલીની સિદ્ધિઓ માટે. આજના આપણા માનવંતા મુખ્ય મહેમાન ચંદન જ્વેલર્સ નડિયાદના શ્રી પરેશભાઈ પરીખ સાહેબનું પુસ્તક આપી સ્વાગત કરશે ધોરણ 8 બની વિદ્યાર્થીની સાવિધિ નિલય કુમાર. વિધિએ એસકેજીએફ ફેડરેશન દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં એક ગોલ્ડ મેડલ, એક સિલ્વર મેડલ, બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી લઈશું સ્પારિક સાહેબના સ્વાગતને. ફરી એક તાળી વિધિની સિદ્ધિઓ માટે આભાર આપ સૌનો. પોતાના આગમનથી વાર્ષિકોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરનારા આજના કાર્યક્રમના પ્રમુખ અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠના કુલગુરુ શ્રી ડૉક્ટર પરમ પૂજ્ય રતિભાઈ પટેલ સાહેબને પુસ્તક આપી આવકારશે ધોરણ 10 ઈની વિદ્યાર્થીની શ્રીના રૂપલભાઈ કંસારા. શ્રીનાએ ગુજરાત રાજ્યના ખેલ મહાકુંભની તરણ સ્પર્ધામાં તાલુકા અને જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાળીઓના ગડગડાટથી વધાવી લેશો આ સ્વાગતને, વધાવી લેશો શ્રીનાની સિદ્ધિઓને. અનુપમ મિશનના ઉપપ્રમુખ પૂજ્ય અશ્વિનભાઈને પુસ્તક આપી આવકારશે ધોરણ 10 કની વિદ્યાર્થીની વાઘેલા શૈલી સંજય કુમાર. ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. જય મહારાજ ના શબ્દ ઉદ્ગારની સાથે જે નગરીનો સૂર્ય ઉદય થાય છે એવા નગર નડિયાદની શાળા શારદા મંદિરના 51મા વાર્ષિકોત્સવની ઉજવણીમાં અમારા આનંદના ઉદ્ધિને છલકાવવા માટે ઉપસ્થિત રહેનાર સર્વે મહેમાનો અને ભાવક હૃદયોને આવકારવા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય સુનિલભાઈ પંડ્યા સાહેબને આવકારું છું. જય મહારાજ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. શારદા મંદિરના 51મા વાર્ષિકોત્સવ પ્રસંગે
પધારેલા આપ સૌનું શારદા મંદિર પરિવાર વતી સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે ગુરુવર્ય સંતવર્ય પરમ પૂજ્ય સાહેબજી પધાર્યા છે, તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના માનવંતા મુખ્ય મહેમાન શ્રી પરેશભાઈ ચંદન જ્વેલર્સનું પણ ઉમરકાથી સ્વાગત કરીએ છીએ. સાથે સાથે યોગી વિદ્યાપીઠના કુલગુરુ પરમ પૂજ્ય રતિકાકાને પણ આવકારીએ છીએ. અનુપમ મિશનના ઉપપ્રમુખ પરમ પૂજ્ય અશ્વિનભાઈ સાહેબને પણ આવકારીએ છીએ. આ સાથે અનુપમ મિશનના ભાઈઓ, ગુણાતીત જ્યોતના બહેનો, ઇફકો પરિવારના સૌ સભ્યો, આમંત્રિત મહેમાનો, વાલીગણ, શહેરની શાળાના આચાર્ય, દિનકરરાય પંડ્યા સ્મૃતિ પુરસ્કાર તથા ગુરુવર્ય સાહેબ સુવર્ણ જયંતિ સ્મૃતિ પુરસ્કાર વિજેતા સર્વ વિદ્યાર્થીઓને પણ આવકારીએ છીએ. અહીંયા એક નાનકડી વાત કરવાનું મન થાય છે. છેલ્લા 25 વર્ષથી અક્ષર નિવાસી પૂજ્ય દિનકરભાઈ પંડ્યા સાહેબની સ્મૃતિમાં આ પુરસ્કાર અર્પણ કરીએ છીએ. એને ચાલુ વર્ષે 25 વર્ષ પૂરા થાય છે. પચીસ વર્ષથી શહેરની શાળાના આચાર્યો અમે જ્યારે જ્યારે માહિતી મંગાવીએ ત્યારે મોકલીએ છીએ તે અમારા માટે આનંદની વાત છે. બીજી એક ખાસ વાત કરવી છે કે પૂજ્ય દિનકરભાઈ પંડ્યા સાહેબને અક્ષર નિવાસી થયે 25 વર્ષ થયા. પૂજ્ય વિમુબેનને પણ અક્ષર નિવાસી થયે 11 મહિના થયા છે. ત્યારે કેટલાક વાલીઓને કેટલીક ચિંતા રહે કે હવે અમારા બાળકોના શિક્ષણનું કેવા પ્રકારનું ભવિષ્ય હશે, તો ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીના નેજા હેઠળ અમે બધા ટીચર્સ ટ્રસ્ટ કમિટીએ ભેગા થઈને આવતા 10 વર્ષમાં શારદા મંદિર કઈ જગ્યાએ હશે એના માટે અમે એક મિશન ડાયમંડ બનાવ્યું છે, અને એના દ્વારા શારદા મંદિર હજુ પણ વધુ ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેના માટે અમે સૌ કટિબદ્ધ થયા છીએ. ત્યારે આજના પ્રસંગે પધારેલા આપ સૌનું સ્વાગત કરું છું. પુનઃ આપનું સ્વાગત. જય સ્વામિનારાયણ. સુગંધ અને કોમળતાના પર્યાય એવા શબ્દ પુષ્પથી સ્વજનોનો શાબ્દિક પરિચય કરાવી તેઓને આવકારવા માટે ધોરણ 11 કનો વિદ્યાર્થી દેવાંગ મિનેશભાઈ મહેતા સુનિલભાઈ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. સહજ, સાહજિક અને અસામાન્ય વ્યક્તિત્વ ધરાવતા માનવ હૈયા માટે કહેવાયું છે કે તમારી નમ્રતા હૈયું સદાય હરખાય તેવી છે. તમારી નમ્રતા હૈયું સદાય હરખાય તેવી છે. તમારી ભવ્યતા પણ આંખ બેન જાય તેવી છે. આવી નમ્રતા અને ભવ્યતા જેમના વ્યક્તિત્વમાં જોવા મળી છે એવા આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પરેશભાઈ પરીખ સાહેબને પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરવા હું આમંત્રું છું. આજના પ્રસંગ પર શારદા મંદિરના સર્વ ટીચર્સ ગણ, પૂજ્ય સાહેબ દાદા, ડાયસ પર બિરાજેલા સર્વ વડીલ બંધુઓને હું આભાર માનું છું કે મને આજે અહીંયા આગળ મુખ્ય મહેમાન તરીકે બોલાયો. હું એને લાયક તો છું નહીં. હું એક નાની વાત કરીશ કે મારી લાઈફમાં હું ઘણીવાર સ્ટેજ પર આવ્યો છું, પણ એવરી ટાઈમ દરેક વખતે હું સ્ટેજ પર આવ્યો ત્યારે મારી એક નાનપણની વાત મને બહુ જ વારંવાર યાદ આવે, અને આજે જ્યારે સ્કૂલના પ્રસંગ માટે હું આવ્યો છું તો હું જરૂર કહીશ કે હું જ્યારે સ્કૂલમાં ભણતો ત્યારે
ત્યારે મને સ્કૂલના સ્ટેજ પર બોલાવવામાં આવતો, વારંવાર બોલાવવામાં આવતો. એવી રીતે નહીં કે હું એક હોશિયાર વિદ્યાર્થી, એવી રીતે નહીં, મને એક તોફાની વિદ્યાર્થી તરીકે વારંવાર સ્ટેજ પર બોલાવવામાં આવતો. અને સ્ટેજ પર મને બોલાવી અને અંગૂઠા પકડીને મને ઊભો રાખતા એવરી ટાઈમ. અને અને હું જ્યારે જ્યારે આવી રીતે સ્ટેજ પર આવું ત્યારે મને એ પ્રસંગ મારા જીવનનો યાદ આવે. અને એ જે મને અંગૂઠા મારા ટીચર પકડાવતા, અને પછી ઘરે જઉં ત્યારે મારા પપ્પાને પણ વાતની ખબર પડી ગઈ હોય, મારા મિત્રોએ જ ખબર આપી દીધી હોય, ઘરે જઉં એટલે ફરીથી પપ્પા અંગૂઠા પકડાવે, પીઠ ઉપર એક ફૂટપટ્ટી મૂકતા, અને ફૂટપટ્ટી પડી જાય એટલે ફૂટપટ્ટી પણ પડતી હતી રમ રમ. અને હું માનું છું કે મારા જે ટીચરોએ મને જે એ જે શિક્ષા આપી અને એને લીધે મને જે પણ શીખવાનું મળ્યું એને હિસાબે જ હું આજે આવા પૂજ્ય સાહેબશ્રીઓની જોડે બેસી શકું છું, વાત કરી શકું છું અને બધાની જોડે ઊભો પણ રહી શકું છું. તો હું આજે અહીંયા આગળ જે પણ શિક્ષકગણ છે તેઓનો પણ હું ઘણો ઘણો જ આભાર માનું છું. અને આશા રાખું કે સ્ટુડન્ટ, દરેક સ્ટુડન્ટ ગમે ત્યારે તેઓને શિક્ષક તરફથી કશું પણ કહેવામાં આવે, કદાચ વઢવામાં પણ આવે, તો એનું કશું પણ ખોટું નહીં લગાડતા, એમના વાલીગણે પણ ખોટું નહીં લગાડતા, એનું સારું જ વિચારજો કે આપણા ભવિષ્ય માટે ઘણું જ સારું છે. અને એનો એક નાનો દાખલો હું પોતે જ છું કે મેં ઘણું જ તોફાની, બહુ જ તોફાની. તમે મારા કોઈપણ ટીચરને પૂછશો ને તો કહેશે કે પરેશ એટલે તોફાનીમાં તોફાની છોકરો. પણ આજે એ લોકોના જ કહેવાથી ને એ લોકોને વારંવાર મને ટોકવાથી હું આજે આવી રીતે સારો નાગરિક બની શક્યો છું અને એક સારો વેપારી પણ બની શક્યો છું. આભાર, હું સર્વનો આભાર માનું છું. જેટલી હૃદય મનની સરળતા એટલી જ કાર્યો અને વિચારોની મહાનતા જેમના વક્તવ્યમાં જોવા મળી, એવા મુખ્ય મહેમાન શ્રી પરેશભાઈ પરીખ સાહેબને પ્રાસંગિક પ્રસન્નતાનો હૃદયભાવ રજૂ કરવા માટે ધોરણ 9 વિદ્યાર્થીની હિમાદ્રી રશ્મિસિંહ ઝાલા આપનો ખૂબ ખૂબ આભાર માને છે. ચડી ઊંચા પહાડોને અમારે તો દોડવાનું છે, ચડી ઊંચા પહાડોને અમારે તો દોડવાનું છે, અહીં વાળી પલાઠી ક્યાં નિરાતે બેસવાનું છે. આ વાત જેમના જીવનમાં સાર્થક બની છે એવા શાળાના ગૌરવશાળી વિદ્યાર્થીઓ કે જેમણે શાળા જીવનના દિવસોમાં અને સામાજિક જીવનમાં મહેનત અને ઉત્સાહથી આગળ ધપી કીર્તિમાન શિખરો સર કરી વ્યક્તિત્વની સાથે શાળાનું નામ પણ રોશન કર્યું છે, આવા ગૌરવશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું શારદા મંદિર છેલ્લા 4 શાળાના વાર્ષિકોત્સવ પ્રસંગે સન્માન કરે છે. ચાલુ વર્ષે આ સન્માન મેળવનાર વિદ્યાર્થીઓ છે સુશ્રી રિદ્ધિબેન અશોકભાઈ ગાંધી, જેઓ ચાર્ટર એકાઉન્ટન્ટની પદવી ધરાવે છે, ડૉક્ટર વૃષાંગભાઈ ઉપેન્દ્રભાઈ ભટ્ટ, જેઓ ફિઝિશિયન MDની પદવી ધરાવે છે, શ્રી આશીષભાઈ ઇન્દ્રવદનભાઈ દવે, જેઓ મિકેનિકલ એન્જિનિયરની પદવી ધરાવે છે. શાળા તરફથી આજરોજ સન્માન પામનાર શાળાના આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મંચ ઉપર પધારવા માટે નમ્ર વિનંતી કરું છું. સન્માનિત થનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ભાલે કુમકુમ ટીલક કરશે પૂજ્ય રતિકાકા. પૂજ્ય અશ્વિનભાઈ, thank you.
સાહેબજી સન્માન પત્ર અર્પણ કરશે. ચારિત્ર્યને પરિષ્કૃત કરો, ઉત્તમ પુસ્તકોનો નિરંતર યોગ
આપની આગવી જીવન દ્રષ્ટિ કેળવો. અખંડ આત્મવિશ્વાસ અને પ્રબળ પુરુષાર્થના ધ્રુવ તાણક સુધી પહોંચવાનું બળ બનો. સંચિત શક્તિઓનો સમુચિત વિનિયોગ આપનો વિજેતા પથ પ્રશસ્ત કરો. સદૈવ શ્રેષ્ઠ થવાના આપના સનિષ્ઠ પ્રયાસો આપને તથા આપના માતા પિતા, ગુરુજનો, દેશને સર્વત્ર યશસ્વી બનાવવા તથા આધ્યાત્મિક નિરામય જીવન થકી પરમને પામવા સમર્થ કરો. પ્રભુ તે માટે આપને પ્રેરણા અને શક્તિ અર્પે એ જ અભ્યર્થના સહ શારદા પરિવાર વતી તથા શારદા મંદિર નડિયાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મંડળ વતી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માનને આપણે સૌતાળીઓના ગળગળાથી વધાવી લઈએ. આજના પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સ્વીકાર્યા બાદ હું પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરવા માટે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી આશીષભાઈ ઇન્દ્રવદનભાઈ દવેને નમ્ર વિનંતી કરું છું. જય મહારાજ, જય સ્વામિનારાયણ. પરમ આદરણીય, પરમ શ્રદ્ધેય, પ્રાતસ્મરણીય, વંદનીય સાહેબ દાદાજી, મંચસ્થ અન્ય પરમ શ્રદ્ધેય, પરમ આદરણીય મહાનુભાવ અને મારા બે સાથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પરમ શ્રદ્ધેય, પરમ આદરણીય સરોજ મેડમ. સરોજ મેડમે સન્માન કર્યું ત્યારે મેં એક વાત યાદ કરાવી કે જ્યારે અભ્યાસ સમય દરમિયાન અમારા અક્ષર ખરાબ નીકળતા, અત્યારે તો કદાચ એ પનિશમેન્ટ સરોજ મેડમ નહીં કરતા હોય, પણ અમને બહુ કરી છે અને એના મીઠા ફળ આજે અમે ભોગવી રહ્યા છીએ. જ્યારે લખતા ત્યારે અક્ષર ખરાબ આવે ત્યારે સરોજ મેડમ અહીંયા ફૂટપટ્ટી મારતા અને એ વખતે કદાચ ચીડ ચડતી, ખરાબ પણ લાગતું, પરંતુ આજે પ્રાતસ્મરણે પ્રભુજી યોગીરાજ અવધૂત શ્રી રામદાસજી મહારાજ જ્યારે એમની દિન્ય ચિંતન, એમનું રોજે રોજનું ચિંતન રાત્રિના સમયે શયનમાં હોય તે સમયે સૂતા પહેલાં મને એવું કહે કે આશીષ હું બોલું અને તું લખ, તારા અક્ષર બહુ જ સરસ છે, ત્યારે એ સરોજ મેડમ રોજ યાદ આવી જાય કે જો એ ફૂટપટ્ટી ન પડી હોત તો આજે રામ મહારાજના શ્રીમુખેથી નીકળતા અક્ષર એને શબ્દ દેહ આપવાનો અવસર ન મળ્યો હોત. અને એટલે જ કહેવાય કે મન મેરા તો મર ગયા હૈ પાંચું ભીતર બેઠા, સદગુરુ મોએ યાન મિલે તબ આત્મ દર્શન જાના. એ વખતે પનિશમેન્ટ કરીને મનને મારી નાખ્યું અને ત્યારે આવા સદગુરુનો સહવાસ પ્રાપ્ત કરી શક્યા. એટલે હું કોટી કોટી વંદન કરું છું સરોજ મેડમને કે મારા જીવન ઘડતરમાં સૌથી વિશિષ્ટ ફાળો જો મારા માતા પિતા પછી કોઈનો હોય તો સરોજ મેડમનો છે. શારદા મંદિર તો એવું કહેવાય કે પહેલા ધોરણથી પ્રવેશ કર્યો અને સાતમા ધોરણમાંથી ત્યાં બહાર નીકળ્યા અને નીકળતી વખતે વિમુ મેડમ ગેટ પાસે ઊભા હતા અને કાન જોરથી આંબળીને એવું કીધું કે હવે તું તૈયાર થઈ ગયો છું અને હવે તું સેવાર્થે બહાર નીકળી રહ્યો છું. એ શબ્દો આજે પણ મને યાદ છે. સાતમા ધોરણમાં મને સાંભળેલા શબ્દો કે તું તૈયાર થઈ ગયો છું અને સેવાર્થે બહાર નીકળી રહ્યો છું, અને એ સેવાર્થે બહાર નીકળેલો હું આજે એ જ ગુરુ દ્વારા સન્માનિત રહ્યો છું, ત્યારે તો ચોક્કસ એવું કહી શકાય કે મારા જેવો ભાગ્યશાળી કોઈ નહીં હોય. શારદા મંદિર એટલે એક એવું સ્થાન કે ત્યાં માનવોનો જન્મ થાય છે, માણસોનો નથી થતો. આજના યુગમાં માનવ બનવું અઘરું છે, ત્યાં માનવોનો જન્મ થાય છે. અને એટલે જ આપણે સૌ શારદા મંદિર માટે જેટલું પણ આગળ વિચારીએ,
શારદા મંદિર માટે જેટલું પણ આપણાથી થઈ શકે એટલું કરીએ એટલું ઓછું છે. આજના અવસરે વિશેષ કરીને મને ગુરુ સાહેબના ચરણ વંદના કરવા મળી એનો મને વિશેષ આનંદ છે. પુનઃ આપ સૌના ચરણોમાં વંદન કરીને આભારની લાગણી તો વ્યક્ત નહીં જ કરું, કારણ કે બાંય સહી તો પાર ઉતારો ભવસાગર પેલે પાર રે. બાળપણમાં પહેલા ધોરણમાં તમે જ હાથ પકડ્યો હતો, તમે જ બાંય પકડી હતી, અને એટલે હું ચોક્કસ કહીશ કે બાંય સહી તો પાર ઉતારો ભવસાગર પેલે પાર રે તમારી ફરજ છે, અને તમે એ ફરજ આજે પરિપૂર્ણ કરી છે એટલે કોટી કોટી વંદન કરું છું. પુનઃ આપ સૌનો આભાર માનું છું અને સંતોના ચરણોમાં વંદન કરું છું. જય સ્વામિનારાયણ, જય મહારાજ. માતૃ સંસ્થાએ કરેલા સન્માનને સ્વીકાર્યા બાદ પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરવા માટે શ્રી આશીષભાઈ દવે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. વૃષાંગભાઈને વિનંતી કરું છું કે તેઓ પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરે. પરમ પૂજ્ય સાહેબ દાદાશ્રી, આમંત્રિત મહેમાનો, માનનીય આચાર્યશ્રી, આદરણીય શિક્ષકગણ તથા વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો, આજે શારદા મંદિર શાળાના 51મા વાર્ષિકોત્સવમાં મને આમંત્રિત કર્યો અને આજે મારું જે સન્માન થયું જેને હું ખરેખર લાયક નથી, કારણ કે એમના કારણે જ હું અહીં પહોંચ્યો છું. તેમ છતાંય એમણે જે સન્માન કર્યું એના માટે હું ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું અને તમારો ખૂબ ખૂબ આભારી છું. જેમ કોઈપણ મનુષ્યના ઘડતરમાં એના ઘરનો અને માતા પિતાનો જેમ ફાળો હોય છે, તેટલો જ કદાચ તેનાથી વિશેષ ફાળો સ્કૂલ અને તેના શિક્ષકોનો હોય છે એમ હું માનું છું. અને હું પોતે માનું છું કે અત્યારે હું જે કંઈ પણ છું, ડૉક્ટર છું કે જે પણ અત્યારે છું, એમાં શારદા મંદિર શાળા અને એના શિક્ષકોનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. કહેવાય છે કે વિદ્યાર્થીઓ એ આપણા દેશનું ભવિષ્ય છે, તો આજના પ્રસંગે હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીશ કે આપણા બધા જ વિદ્યાર્થીઓ શારદા મંદિરના અને દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે, સફળતાના શિખરો સર કરે, ઉચ્ચતમ કારકિર્દીને પ્રાપ્ત કરે અને તેની સાથે સાથે એક ઉમદા માનવ બની રહે અને એક આદર્શ અને જવાબદાર નાગરિક બની દેશ અને સમાજની સેવા કરી શકે. થેન્ક યુ. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ રિમેનિંગ પાર્ટ ઓફ ધ પ્રોગ્રામ ફોલોઈંગ. થેન્ક યુ. ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે શાળા જીવનના સંભાળનારને વાગોળી પ્રસન્નતાનો ભાવ રજૂ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર વૃષાંગભાઈ ભટ્ટ સાહેબ. ધર્મની ધૂન, સંસ્કૃતિનું ચિંતન અને શબ્દની સાધના જેમના વ્યક્તિત્વને ઊંચાઈ બક્ષે છે એવા ગુરુ વિશેષોને શાળા પરિવાર વતી સ્મૃતિ ભેટ અર્પણ કરી હૃદયભાવ રજૂ કરવા શાળાના માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી રાઘીભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું.
ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે માનવંતા મહેમાનોને સ્મૃતિ ભેટ અર્પણ કરી સાડા પરિવારનો પૂજ્યભાવ રજૂ કરવા બદલ રાગીરભાઈ પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર.